અમદાવાદમાં આવેલ સીટીએમ વિસ્તારમાં ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી સતત બીજા દિવસે આત્મહત્યાનો બનાવ બન્યો હતો. અજાણ્યા વ્યક્તિએ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મોતનો કૂદકો લગાવ્યો હતો, જ્યારે રવિવારે પણ આ જ બ્રિજ પરથી નરોડાના કેન્સરગ્રસ્ત સિનિયર સિટીઝને પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે આત્મહત્યાનો બનાવ બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં લોકડાઉનના 67 દિવસમાં 48 લોકોની આત્મહત્યાના બનાવો સામે આવ્યા હતા, ત્યારે છેલ્લા 2 દિવસમાં સીટીએમ વિસ્તારમાં આવેલ ડબલ ડેકર બ્રિજ 2 લોકોએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે એમ લાગી રહ્યું છે કે ડબલ ડેકર બ્રિજ સુસાઇડનું એપી સેન્ટર બની ગયું છે. અમદાવાદમાં આવેલ સીટીએમ વિસ્તારમાં ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી સતત બીજા દિવસે આત્મહત્યાનો બનાવ બન્યો હતો. અજાણ્યા વ્યક્તિએ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મોતનો કૂદકો લગાવ્યો હતો, જ્યારે રવિવારે પણ આ જ બ્રિજ પરથી નરોડાના કેન્સરગ્રસ્ત સિનિયર સિટીઝને પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. વધુ એક વ્યક્તિ આત્મહત્યા કરતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ અને રામુલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આપઘાત કરનાર વ્યક્તિની ઓળખની તજવીજ હાથ ધરી છે અને ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે પર આત્મહત્યાનો બનાવ બનતા ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકડાઉનના સમયમાં આત્મહત્યાના બનાવની વાત કરીએ તો સમગ્ર દેશમાં 25 માર્ચથી પ્રથમ લોકડાઉન શરૂ થયા બાદ 1 જૂન સુધીમાં કુલ 4 લોકડાઉન કરવામાં આવ્યા હતા. આ 67 દિવસ દરમિયાન દેશની 130 કરોડથી વધુ જનતા ઘરમાં બંધ હતી અને સતત માનસિક તાણ અનુભવી રહી હતી, જેને પગલે અનેક લોકોએ આત્મહત્યા કરી હતી. અમદાવાદમાં પણ લોકડાઉનના 67 દિવસ દરમિયાન 63 વ્યક્તિ સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાંથી 48ના મોત થયા હતા, જ્યારે 5 મહિલા અને 10 પુરુષ મળીને 15ના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.